માંડવીના સ્વચ્છ ભારત સર્કલ પાસે ગંદકી કરીને ગંદી માનસિકતા રજૂ કરતા લોકો સામે તંત્ર કડક બને. માંડવી શહેરના સોનાવાડા નાકા પાસે આવેલ સ્વચ્છ ભારતના નકશાની નીચે છેલ્લા ઘણા દિવસોથી માંસ અને બકરાના વાળ ફેંકી વિકૃતિ ફેલાવવાનું કૃત્ય થઈ રહ્યું છે, ત્યારે મોડે મોડે તંત્ર જાગતા નગરપાલિકા દ્વારા સફાઈ આદરવામાં આવી હતી. આજુબાજુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો આ દિનકૃત્ય કરનાર શખ્સની ભાળ મળી શકે. સ્વચ્છ ભારતની દકેડી ઉડાડતી આ ઘટના સામે તંત્ર અને પોલીસ વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિને પકડવામાં આગળ આવે. કોમી એકતા ઉપર કાંકરી ચારા સમાન આ ઘટના કોઈ મોટું રૂપ ધારણ કરે તે પહેલા સંબંધિત તંત્રએ જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠી રહી છે. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. મારું નામ અશ્વિનસિંહજી મકવાણા. છેલ્લા ઘણા દિવસથી અહીંયા આ બાજુ આ તમે જોઈ રહ્યા છો સ્વચ્છ ભારતનું ભારત માતાની પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા આગળ ખબર નહીં મૃત જાનવરના વાળો અહીંયા નાખી જાય છે અને ગંદકી કરે છે, જે સારી બાબત નથી. ને આ બાબતે મેં પરમ દિવસે 21 તારીખના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એક નકલ રવાના નગરપાલિકાને પણ કરી હતી. પણ મને એવું કેવા વાતનું થાય છે કે 31 કાઉન્સિલરો છે ભાજપના, માત્ર ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા લગાવે છે, પરંતુ 2 દિવસે અહીંયા સફાઈ કરવા થાય છે. એ લોકોને આટલી નાની સફાઈ અને આ સફાઈ ઉપર તેને તાત્કાલિક એને પગલાં લેવા જોતા હતા. મારી ફરિયાદ લખાવીને 1/2 કલાકમાં એ પગલાં લેવા જોતા હતા, પણ આજે 48 કલાક થઈ ગયા અને આજે સફાઈ થાય છે, એ વાતનું મને અમને દુઃખ થાય છે. માત્ર વોટ લેવા ખાતર ભારત માતા કી જય, ભારત માતા કી જય નારા લગાવવાથી કાંઈ ન થાય. આ જે પ્રતિમા છે એને અહીંયા સીસીટીવી કેમેરામાં એની ચકાસણી કરી ને એને એક એવી રીતે સુરક્ષા આપે કે કોઈ એનું આ અપમાન ન કરી શકે એવા પગલાં નગરપાલિકા ભરે તો બહુ સારી વાત છે. મોટા મોટા ખર્ચા કરે છે, કરોડોના ખર્ચા કરે છે, પણ આ અહીંયા જરૂરી આ પણ છે. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે.